सूरत महानगरपालिका द्वारा शहरीजनों ने ट्रांसपोर्टेशन में कोई समस्या न पड़े ते माटे BRTS અને સિટી બસ સેવા શરૂ કરી, જો કે આ બસ હાલમાં અકસ્માતોની વણઝાર કરી રહી છે. તો પાલ વિસ્તારમાં વધેલા અકસ્માતને લઈ મેયર હેમાલીબેન બોગાવાલાએ ટ્રાફિક DCP સાથે મળી પાલ વિસ્તારમાં ગૌરવપથ વિસ્તારની મુલાકાત લઈ અકસ્માતોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. સુરતના પાલ RTO રોડ અને ગૌરવપથ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈ મેયર હેમાલીબેન બોગાવાલા દ્વારા સ્થાનિક મનપા સભ્યો, પશ્ચિમ ઝોનના અધિકારીઓ, ટ્રાફિક અને BRTS સેલના અધિકારી તથા ટ્રાફિક DCP અમિતાબેન વાનાણી સાથે સ્થાનિક ટ્રાફિક પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં પાલ વિસ્તારના સ્થળોની મુલાકાત લઈ અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સ્થાનિક રહીશો સાથે સ્થળ પર ચર્ચા કરી તંત્રને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપી કઈ રીતે માર્ગ અકસ્માતોને રોકી શકાય તે અંગે ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આજરોજ મેયરશ્રી સાથે સમગ્ર રોડ ઉપર જેટલા પણ કેમેરાના પોઈન્ટ્સની જરૂરિયાત છે, ખાસ કરીને સ્પીડ વાયોલેશન ડિટેક્શન કેમેરાઓ, એ કેમેરાઓ, સ્પીડ લિમિટના બોર્ડ્સ, રોડ લાઇનિંગ્સ, એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ કોર્પોરેશન દ્વારા એમાં સઘન રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. અને જે બારદારી વાહનોના પ્રવેશની રજૂઆત છે એમાં બારદારી વાહનો વિરુદ્ધ અગાઉ પણ અવારનવાર ડ્રાઈવ કરેલી છે અને હજી પણ વધારે જેટલા પણ બારદારી વાહનો પસાર થશે એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે CCTV કેમેરાથી સઘન મોનિટરિંગ કરવા, ભારે વાહનોની અવર જવરનો સમય નિર્ધારિત કરી તેમની ગતિમર્યાદાને અંકુશમાં મૂકવા, જરૂરી અંતરે સ્પીડ બ્રેકરો મૂકવા સૂચનો કરવામાં આવ્યા હતા. ધીરજ સુમરા સાથે HIND TV News સુરત.